નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માંગરોળનો પ્રખ્યાત એવો ખાદીમ પાક જેને લીલા નાળિયેરનો હલવો પણ કહેવામાં આવે છે માંગરોળમાં મળે છે તેવો પરફેક્ટ ટેસ્ટ અને પરફેક્ટ ટેક્સચરનો ખાદીમ પાક બનાવવાનું શરૂ કરીએ એક નાળિયેરમાંથી પાણી કાઢીને મેં તેના આ રીતે કટકા કરી લીધા છે જેને છાલ સહિત જ લેવાના છે તેને હવે એક છીણીની મદદથી છીણી લઈશું ખાદીમ પાકનું પરફેક્ટ ટેક્સચર જોઈતું હોય તો ટોપરાને હંમેશા છીણીને જ લેવું મિક્સરમાં તેને ક્યારેય ક્રશ ના કરવો મિક્સરમાં ક્રશ કરવાથી તેનો કલર બદલાઈ જાય છે મેં બધા જ નારિયેલને છીણી લીધું છે હવે તેનું માપ લઈ લઈશું તેમાંથી બે વાટકી જેટલું ટોપરાનું છીણ બનીને તૈયાર થયું છે હું અહીંયા જે પણ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરું છું તેની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો મેં બે વાટકી લીલા નાળિયેરનું છીણ લીધું છે અને તેનાથી અડધું દૂધ એટલે કે એક વાટકી ફૂલ ફેટ દૂધ લીધું છે અને દૂધ કરતાં અડધી ખાંડ એટલે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે ત્રણ મોટી ચમચી મિલ્ક પાવડર જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે ત્રણ ચમચી માવો લઈ શકો છો અને જો માવો પણ અવેલેબલ ના હોય તો દૂધ તમે એક વાટકી વધારે લેજો ત્રણ મોટી ચમચી ઘરનું ચોખ્ખું ઘી અને ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે થોડી બદામની કતરણ લીધી છે હવે ખાદીમ પાક બનાવવા માટે મેં હેવી બોટમની એક કઢાઈ લઈ લીધી છે તેમાં બંને વાડકી ટોપરાનું છીણ નાખી દઈશું હવે ગેસની ફ્લેમ ઓન કરીને તેને સતત હલાવતા જઈને ટોપરાને ડ્રાય રોસ્ટ કરી લઈશું આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી ટોપરામાં જે મોઇશ્ચર હોય તે જતું રહે છે અને ટોપરાનું છીણ એકદમ છૂટું છૂટું રહે છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને સારી રીતે ટોપરાનું છીણ શેકી લેવું આટલું ટોપરાનું છીણ શેકાતા લગભગ તમને ચારથી પાંચ મિનિટ લાગી શકે છે ટોપરાનું છીણ શેકાઈ ગયું છે અને એકદમ છૂટું છૂટું થઈ ગયું છે હવે આ સમયે આપણે જે એક વાટકી દૂધ લીધું છે તેને નાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને તેને સતત ચલાવતા જઈને સારી રીતે કૂક કરી લેવું કઢાઈની સાઈડમાંથી પણ જે મલાઈ થાય છે તેને પણ ઉખાડીને સારી રીતે મિક્સ કરવી દૂધ જ્યાં સુધી બળી નથી જતું ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા જઈને મિક્સ કરવાનું છે ટોપરા સાથે હવે બધું જ દૂધ બળીને માવો થઈ જવા આવ્યું છે હવે આ સમયે આપણે જે ત્રણ ચમચી મિલ્ક પાવડર લીધો છે તેને નાખી દઈશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું મિલ્ક પાવડર કે માવો નાખવાથી ખાદીમ પાકનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે હવે આ સમયે આપણે જે ખાંડ લીધી છે તેને અડધી કેરમલાઇઝ કરવાની છે અને અડધી એમ જ નાખી દેવાની છે તો તે માટે એક પેનમાં ખાંડ લઈ લીધી છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને ગરમ થવા દઈશું ખાંડને પહેલાં બિલકુલ અડવાનું નથી એની મેળે જ ઓગળવા દેવાની છે થોડી ઓગળે પછી તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું આટલી ખાંડ કેરેમલાઇઝ થતાં તમારે ત્રણથી ચાર મિનિટ લાગશે ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે હવે આ સાઈડ આપણે જે અડધી ખાંડ બચાવીને રાખી હતી તેને પણ નાખી દઈશું હલવામાં સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે જે કેરેમલાઇઝ કરેલી ખાંડ છે તેને પણ હલવામાં નાખી દઈશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડને કેરેમલાઇઝ કરીને નાખવાથી તમારે કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે એસેન્સ નાખવાની કોઈ જ જરૂર પડતી નથી અને જે ઓરિજિનલ ખાદીમ પાક હોય છે તેનો કલર પણ આ રીતનો બ્રાઉન હોય છે હવે આ સમયે આપણે જે ઘી લઈને રાખ્યું છે તેમાંથી બે ચમચી નાખી દઈશું અને થોડું બચાવીને રાખીશું ઘીને હલવામાં સારી રીતે મિક્સ કરી દઈશું હલવામાં આ રીતે ઘી નાખવાથી એકદમ શાઇનિંગ આવે છે અને દેખાવે ખૂબ સરસ લાગે છે હલવાને જે પ્લેટ કે મોલ્ડમાં સેટ કરવાનો છે તેને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેશું હજુ પણ હલવાને સારી રીતે કૂક કરીશું જ્યાં સુધી એનું ટેક્સચર ગોળા જેવું નથી થઈ જતું ત્યાં સુધી હવે આ સમયે તમારે વન ટીસ્પૂન એલચી પાવડર નાખવો હોય તો નાખી શકો છો હું નાથી નાખી રહી કારણ કે ઓરિજનલ જે ખાદીમ પાક હોય છે તેમાં એલચી પાવડર નથી નાખેલો હોતો હવે હલવાનું ટેક્સચર તમે જોઈ શકો છો ગોળો પડી ગયો છે અને કડાઈમાં સારી રીતે છૂટો પણ પડે છે હવે આ સમયે આપણે જે ઘીથી ગ્રીસ કરીને મોલ્ડ રાખ્યું છે તેમાં સેટ કરી દઈશું તાવેતાની મદદથી સારી રીતે તેને લેવલમાં કરી લઈશું ઉપરથી બદામની કતરણથી ગાર્નિશિંગ કરી દઈશું હવે તાવેતાની મદદથી ફરીથી તેને પ્રેસ કરી દઈશું જેથી બદામની નિકા ત્રણ હલવા સાથે એકદમ ચોટી જાય હવે હલવાને આપણે ત્રણથી ચાર કલાક સેટ થવા રાખી દેવાનો છે ચાર કલાક થઈ ગયા છે હલવો એકદમ સેટ થઈ ગયો છે હવે તેના પીસ કરી લઈશું આપણે હું મીડિયમ સાઇઝના પીસ કરી લઉં છું આ હલવો એકદમ સોફ્ટ હોય છે તેના પીસ સુખડી કે મોનથાર જેવા ના થાય આના પીસ થોડા સ્મૂથ રહેશે પીસ કરી લીધા છે હવે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું હું તમને ખાદીમ પાકનું ટેક્સચર બતાવી દઉં એકદમ પરફેક્ટ બન્યું છે બજાર જેવું જ તમે જોઈ શકો છો કે ટોપરાનું એક છીણ અલગ પડેલું દેખાઈ રહ્યું છે કાલે રક્ષાબંધન છે જેને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે તો તમે લીલા નાળિયેરનો ઉપયોગ કરીને આ માપ અને આ રીતથી ખાદીમ પાક કે પછી લીલા નારિયેલનો હલવો ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કૂકવિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય